નવસારી ટાઉન વિસ્તારમાં થોડા દિવસે ચપ્પુના ઘા મારી થયેલી ચકચારી હત્યાઓના કેસ સુરતથી ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. જૂની મિલકતના ઝઘડામાં નવસારીમાં યુવક સોપારી આપી હત્યા કરી દેવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યા કરનાર અને સોપારી આપનાર સહિત પાંચની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાહિદ અલી લિયાકત સૈયદોની વ્હાઇટ કલરની એક્ટિવા ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી, ત્યારે આ બનાવના પગલે ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગ્રામ્ય પોલીસ અને સુરત સિટી પોલીસ સંયુક્ત રીતે આરોપીઓની પકડી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી. તે દરમિયાન સુરત પોલીસને બાતમી મળી હતી કે હત્યા કરનાર આરોપીઓ ચોક બજાર નાણાવટમાં રહેતો મોહમ્મદ સાકિદ ઉર્ફે ગડ્ડુ ઉર્ફે મલબારીને તેના ત્રણ માણસોને નવસારી મોકલી નવસારી ટાઉન વિસ્તારમાં સાયદ અલી નામના ઇસમની ચપ્પુના ઘા મારી હત્યા કરેલ છે. તેઓ મુગલીસરા નજીક ઉભા છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ કરીને આરોપીની ધરપકડ કરી છે. ત્રીજી જે બાબત જેની ટૂંક માહિતી હું આપને આપવાનો છું, નવસારીમાં ગઈકાલે 15/9/22 રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના દરગાહવાલા હોલ પાસે શાહિદ અલી લિયાકત અલી સૈયદ નાઉને વ્હાઇટ કલરની એક્ટવા ઉપર આવેલ ત્રણ ઇસમોએ ચપ્પુના ઘા મારી મર્ડર કરેલો હતો. આ માહિતી નવસારી ડિસ્ટ્રિક્ટ પોલીસ તરફથી અમને પણ મળી હતી અને આ પ્રકારના ગુનાહી તત્વોને કંટ્રોલ કરવા માટે જે અમારા ઝુંબેશ હાલમાં ચાલુ છે, આ ઝુંબેશ હેઠળ જ ચોક બજાર નાનાવટમાં રહેતો મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલમારી તેના ત્રણ માણસોને નવસારી મોકલી સાયદ અલી નામના ઈસુને ચપ્પુના ઘા મારી મર્ડર કરેલ હોવાનું પોલીસના અમારા અધિકારીઓ જવાનોને જાણવા મળેલ. મુગલીસરા પાણીની ટાંકી પાછળ ખતીજા મંડલી પાસે ટોપાઝ એપાર્ટમેન્ટ સામે આ માણસ હોવાની બાતમી મળતા આ જગ્યાએ રેડ કરતા આ આરોપીઓને ₹2,00,000 તેમજ 2 મોબાઈલ સાથે પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. 41(1)I મુજબ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે, આ એક છે મોહમ્મદ સાદિક ઉર્ફે ગુડ્ડુ ઉર્ફે મલવારી સન ઓફ મોહમ્મદ સદીક લોખંડવાલા. આ મૂળ વતનના ચિત્તૂર કેરળના છે, પરંતુ હાલમાં નાણાવટ ચોક બજારમાં રહે છે. બીજો છે મોહમ્મદ અલ્ફાઝ ઉર્ફે પપ્પુ, ઉંમર વર્ષ 25, આ ખ્વાજાદાના રોડ ચોક બજાર સુરતમાં છે અને મૂળ રહેવાસી પણ કાદરશાની નાળ આઠવાનો છે. ત્રીજો ગુલામ દસ્તગીર અલ્લાહ બખ્શ શેખ છે. તો આ એવી રીતે આ તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક અસદ ઉર્ફે અલ્તમસ છે અને એક ઝફરશાહ સદરુદ્દીન દરગાહવાલા. આગળની તપાસ માટે નવસારી પોલીસને સોંપવાની કામગીરી હવે હાથ ધરવામાં આવશે, પરંતુ નવસારી પોલીસ સુરત રેન્જ પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને આ સંકલનના પરિણામ સ્વરૂપે ક્રાઇમ બ્રાન્ચને નવસારીમાં મર્ડર કરીને સુરતમાં આવીને સંતાઈ ગયેલ આરોપીઓને પકડવાનો પોલીસને સફળતા મળેલ છે.